સુરતમાં સિટી બસની અડફેટમાં 2 વર્ષની બાળકીનું મોત થયું હતું. ઉધના બીઆરટીએસ પાસે સિટી બસે એક બાળક અને 3 લોકોને અડફેટમાં લીધા હતા, જેમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. રોષે ભરાયેલા લોકોએ સિટી બસ પર પથ્થરમારો કર્યો, ગાત ફોડ્યા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ સિટી બસની અડફેટમાં અકસ્માતની બનતી ઘટના મુદ્દે લોકોએ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. વારંવાર આ પ્રકારની ઘટનાઓ સિટી બસની અડફેટમાં વારંવાર લોકોનો ઇજાઓ થઈ રહી છે, કેટલાકના મોત થઈ રહ્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ અને જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ પણ જોવામાં આવી રહ્યો છે. આક્રોશ આ સિટી બસ પર પથ્થરમારો કરાયો, 2 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે, 3 લોકોને ઈજા પહોંચી છે. ઉધના બીઆરટીએસ પાસે આ ઘટના બની હોવાનું હાલમાં સામે આવ્યું છે. સુરતમાં વારંવાર સિટી બસ બેફામ બની રહી છે અને વારંવાર અકસ્માત સર્જી રહી છે. રોડ ક્રોસ કરતા આ જે બીઆરટીએસ માંથી એક બસ પસાર થાય છે સામે બ્લુ કલરની, તો રોડ ક્રોસ કરતા છે ને રાહદારીને એને અડફટમાં લઈ ઉડાવી દીધા છે અને એક 2 વર્ષની બાળકી છે એનું સ્થળ પર મોત નિપજ્યું છે. બાળકી સાથે જે એના મમ્મી પપ્પા જે બીજા હતા એને પણ ઈજા થઈ છે અને હોસ્પિટલાઇઝ કર્યા છે એમને. સુરતમાં ફરી એક વખત સિટી બસ ચાલકે એક માસૂમનો ભોગ લીધો છે. ખાસ કરીને આજે જે ઘટના છે તે સુરતના ઉધના વિસ્તારની છે, જ્યાં ઝેબ્રા ક્રોસિંગ કરતી વખતે પૂરપાટ ઝડપે દોડી રહેલી બસ ચાલકે એક માસૂમ સહિત 4 લોકોને અડફેટે લીધા હતા, જેમાં જે બાળક છે 3 વર્ષનું તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય જે 3 લોકો છે તેને ગંભીર હાલતમાં 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતાની સાથે સ્થાનિક લોકો અહીં દોડતા થઈ ગયા હતા અને જે લોકો ઇજાગ્રસ્ત હતા તેઓને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ જે લોકો રોષે ભરાયા હતા તે લોકો દ્વારા જે સિટી બસ છે તે સિટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અકસ્માતની ઘટના બાદ જે બસ ચાલક છે તે બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને લઈને ઉધના પોલીસ તેમજ ઉપરી અધિકારીનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટના એટલી ગંભીર હતી જેને લઈને જે લોક ટોળું છે તે લોક ટોળામાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો. હાલ આપ જોઈ રહ્યા છો આ જે બસ છે તેમના દ્વારા 4 લોકોને કચડવામાં આવ્યા છે, જેમાં એક જે બાળક છે 3 વર્ષનું તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હાલ લોકોએ આ બસ ઉપર પથ્થરમારો કર્યો છે અને બસના જે તમામ જે કાચો છે તે કાચો ફોડી નાખવામાં આવ્યા છે અને બસ ચાલક અહીંથી ફરાર થઈ ગયો છે. લોકો એક જ અપીલ કરી રહ્યા છે કે જે ડ્રાઈવર છે જે બસ ચાલક છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અગાઉ પણ આ જ રીતે સિટી બસ ચાલકે અન્ય જે શખ્સ છે તેને પણ અડફેટે લીધું હતું. 2 દિવસ પહેલા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે ફરીથી આ જ રીતની જે ઘટના છે તેનું પુનરાવર્તન થયું છે. લોકો જે લોકો સાક્ષી છે તેઓનું કહેવું છે કે જે બસ ઝીબ્રા ક્રોસિંગ પર સ્લો થઈ જવી જોઈએ, જોકે બસ એટલી પૂરપાટ ઝડપે દોડી આવી હતી કે તેને કાબુ રહ્યો ન હતો અને આ જે 4 માસૂમ છે તેમને કચરદાન કરી નાખ્યો હતો. હાલ 3 પૈકી એક જે મહિલા છે તેની હાલત ખૂબ જ ગંભીર છે, તેને સારવાર માટે અન્ય સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આખે આખા મામલામાં ઉધના પોલીસ આ જે બસ ડ્રાઈવર છે તેના વિરુદ્ધ કયા પ્રકારનો ગુનો નોંધે છે અને ક્યાર સુધીમાં આ જે બસ ડ્રાઈવર છે તેને ઝડપી પાડે છે. કેમેરામેન દેવાંગણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.